સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે રાત્રિના સમયે તસ્કરો દ્વારા એક મકાનને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત કુલ 78,000ની ચોરી કરી રફુચક્કર થતા મકાન માલિક દ્વારા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી. હું રાઠોડ પ્રદીપસિંહ, પૂર્વ વિરોધ પક્ષ નેતા, તાલુકા સદસ્ય શ્રી, 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણ સાહેબનું પ્રાંતિજ તાલુકા વતી હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. પ્રાંતિજના તાજપુર ગામમાં આવેલ વેરાય માતાના મંદિર સામે રહેતા મનોજભાઈ પૂનમચંદ પરમાર, કે જેઓ પોતાના પરિવાર સાથે રાત્રિના સમયે પોતાના ઘરમાં સૂઈ ગયા હતા અને રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા તેઓના ઘરનો પાછળ દરવાજાથી પ્રસાર કરી ઘરમાં ઘૂસી ઘરમાં રહેલ તિજોરીમાં રહેલ સરસામાન વેરવિખેર કરી તિજોરીમાં આવેલ ડ્રોવરમાં પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલ સોનાનો દોરો, નંગ એક તોલાનો આશરે જેની કિંમત રૂપિયા 47,500 તથા સોનાનું પેન્ડલ નંગ એક 1.5 ગ્રામનો આશરે તેની કિંમત 6,000 તથા સોનાની બુટ્ટી જોડ નંગ એક 1.5 ગ્રામની આશરે રૂપિયા 6,000 તથા પગની સેર ચાંદીની 3 જોડ આશરે કિંમત રૂપિયા 10,500 તથા સોનાના પેન્ડલ નંગ 2 જેમાં એક ગણપતિ તથા બીજું ઈસુ ખ્રિસ્ત ભગવાનનું પેન્ડલ જેની કિંમત રૂપિયા આશરે 7,000 તથા નાના છોકરાઓને પહેરવાની ચાંદીની લક્કી નંગ 3 ને આશરે કિંમત રૂપિયા 2,000 મળી કુલ રૂપિયા 78,000ની ચોરી કરી અજાણ્યા તસ્કરો જતા રહેતા આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક મનોજભાઈ પૂનમચંદ પરમાર રહે તાજપુર કુઈ દ્વારા કરતા પ્રાંતિજ PI HS ત્રિવેદી દ્વારા અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની તપાસ પ્રાંતિજ PSI YB બારોટ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો ચોરી કરવામાં આવેલ તસ્કરો ગામમાં આવેલ દૂધ ડેરીમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થયા હતા અને પ્રાંતિજ પોલીસ CCTV ફૂટેજ લઈ શોધખોળ હાથ ધરવામાં આવી છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. રાજેશ ટેકવાણી, ચેરમેન બાંધકામ સમિતિ નગરપાલિકા પ્રાંતિજ, આવતીકાલે 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ યાત્રા લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણનું હું પ્રાંતિજ શહેરમાં સ્વાગત કરું છું.